સાબરકાંઠા જિલ્લાના ઈડરના મુડેટી એસઆરબી કેમ્પ ખાતે વન વિભાગ દ્વારા તાલુકા કક્ષાનો 70મો વન મહોત્સવ યોજાયો. ઈડર તાલુકાના મુડેટી એસઆરપી કેમ્પ ખાતે ઈડર વડાલીના ધારાસભ્ય હિતુ કનોડિયાના અધ્યક્ષસ્થાને સામાજિક વનીકરણ અંતર્ગત તાલુકા કક્ષાનો 70મો વન મહોત્સવ યોજાયો. મુડેટી એસઆરપી કેમ્પ ખાતે યોજાયેલા એક કાર્યક્રમમાં ધારાસભ્ય હિતુ કનોડિયાનું પરંપરાગત આદિવાસી લોકનૃત્યથી સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રગટાવીને સ્વાગત ગીતથી કરવામાં આવી હતી, જેમાં ધારાસભ્ય હિતુ કનોડિયા અને પધારેલ મહેમાનોનું ચંદનના છોડ આપી સન્માન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ વિજયનગર કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા હિન્દી અને ગુજરાતી ફિલ્મી ગીતો પર સુંદર ડાન્સ રજૂ કર્યો હતો, જેમાં પરંપરાગત આદિવાસી લોકનૃત્ય સાથે લોકગીત પણ રજૂ કરવામાં આવ્યા હતા, જેનાથી પ્રભાવિત થઈ મુડેટી એસઆરપી કેમ્પના સેનાપતિ અને એએસઆઈ દ્વારા વિજયનગર કોલેજના વિદ્યાર્થીઓને રોકડ પુરસ્કાર આપવામાં આવ્યો હતો, જેને હાજર સૌ કોઈએ તાળીઓથી વધાવી લીધા હતા. ત્યાર પછી એસઆરપી કેમ્પ કમ્પાઉન્ડમાં ધારાસભ્ય હિતુ કનોડિયા, મુડેટી એસઆરપી ગ્રુપના સેનાપતિ ઓડેદરા અને ઈડર તાલુકા પંચાયત પ્રમુખ ધર્મેન્દ્રભાઈ પટેલ અને હાજર આમંત્રિત મહેમાનોએ વૃક્ષોનું વાવેતર કર્યું હતું, જેમાં ઈડર એફઆરઓ આરએફઓ હરેશ પંડ્યાના જણાવ્યા અનુસાર મુડેટી એસઆરપી કેમ્પ ખાતે વિશિષ્ટ વનીકરણ અંતર્ગત 1200થી વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું, જેનું મુડેટી એસઆરપી કેમ્પના જવાનો દ્વારા જતન કરવામાં આવશે. અગાઉ પણ વન વિભાગ દ્વારા વાવેતર કરવામાં આવેલ તમામ વૃક્ષોનું મુડેટી એસઆરપી કેમ્પના જવાનો દ્વારા જતન કરી ઘટાટોપ વૃક્ષોની લીલી વનરાજી છવાયેલ છે, જે સમગ્ર ગુજરાતમાં એકમાત્ર સ્થળ છે. સામાજિક વનીકરણ અંતર્ગત યોજાયેલ કાર્યક્રમમાં મુડેટી સરપંચ સદસ્ય અને એસઆરપી કેમ્પના જવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. રાજેશ ચાવડા, ઝેડએસ ટીવી, ઈડર. વૃક્ષારોપણને લઈને એક અવેરનેસ જબરદસ્ત રીતે જ્યારે ગુજરાતની અંદર ગુજરાત સરકાર, વિજયભાઈ રૂપાણી સાહેબ અને નીતિનભાઈ પટેલ સાહેબની સરકાર ફેલાવી રહી છે, ત્યારે વન વિભાગ ખૂબ મહેનત કરીને એક એક ખૂણામાં, એક એક તાલુકામાં, એક એક જિલ્લામાં, ગામની અંદર પહોંચી પહોંચીને આ જ્યારે સરસ રીતે કામ કરી રહ્યા છે, ત્યારે આખા ગુજરાત રાજ્યના તમામ ધારાસભ્યો હોય, સંસદ સભ્યો હોય, મંત્રીશ્રીઓ હોય, બધા મળીને પ્રોત્સાહિત કરવા માટે ગામવાસીઓને, લોકોને ખૂણે ખૂણે જઈ રહ્યા છે. ત્યારે આજે અમે મુડેઠી આવ્યા છીએ મારા ઈડર તાલુકાની અંદર, કે જ્યાં એસઆરપી કેમ્પ એક ભવ્ય મોટો કેમ્પ છે, કે જેની અંદર ઘણા બધા વૃક્ષો, એટલે કહેવાય ને એક રેકોર્ડ થાય એટલા બધા વૃક્ષો અહીંયા છે અને એનું પ્રોપર જતન થાય છે. ત્યારે અહીંયા આજે અમે ફરી એકવાર વૃક્ષારોપણ કરીને એનું, કેમ કે અમને ખાતરી છે કે અહીંયા બરાબર જતન થશે, એક પણ વૃક્ષ અહીંયા ફેલ નહીં જાય જે પણ વાવેતર થશે એમાં. એટલે અમે બધા જ ભારતીય જનતા પાર્ટીના સંગઠનના સૌ અમારા હોદ્દેદારશ્રીઓ, નેતાઓ બધા મળીને આજે અહીંયા આવ્યા છીએ. તમામ એસઆરપીના અધિકારીશ્રીઓ, વન વિભાગના તમામ અધિકારીશ્રીઓ ખૂબ ઉત્સાહપૂર્વક આજે વૃક્ષારોપણ કર્યું છે.